રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં છેલ્લા ચારેક દિવસોથી વરસાદી કમોસમી વરસાદ થતા ખેડૂતોએ કરેલ ઉનાળુ વાવેતર, તલ, બાજરો, ડુંગળી, જુવાર સહિતના પાકો ઉપર પાણી ફરી વળ્યા. ઉપલેટા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોના મોઢે આવેલ કોડીઓ ઝૂંટવાયો છે, જેથી ખેડૂતો સરકાર પાસેથી વહેલી તકે સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં પડેલા વરસાદના કારણે ખેતરોને પણ નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ ધોવાણ થયું છે, સાથે સાથે ખેતરમાં પાક પણ વરસાદમાં ધોવાયો છે, જેમના કારણે ખેડૂતોને મોટી નુકસાની સહેવાનો વારો આવ્યો છે અને ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરે છે. રાજ્ય સરકાર દ્વારા વરસાદની સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઉપલેટા અને ધોરાજીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઉપલેટા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ અધિકારીઓએ ઓફિસમાં બેઠા બેઠા સર્વે કરી લીધો છે અને રાજ્ય સરકાર દ્વારા ઉપલેટા કે ધોરાજીના સહાય માટે સમાવેશ કરવામાં આવ્યો નથી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને એકર દીઠ અંદાજિત 10-20 હજાર રૂપિયાની નુકસાની પહોંચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેમજ ઉપલેટા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ધોધમાર વરસાદ પડ્યો હતો અને જેમના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ઉપલેટા તાલુકાના ફરી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે કે નહીં. રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા. નામ શૈલેષભાઈ છે, ગામ મિશ્રા, તાલુકો ઉપલેટા. અમારા મગ વાવેલા છે 12 વીઘાના. તેમાં વરસાદ થતાં બધો ફાલ ખરી ગયો છે. હવે કોઈ ફાલ આવે એમ નથી, એમને મગ ઊભા છે, ફાલે નથી, મગની શીંગું ભરી ગઈ છે અને વીઘા દીઠ 8-10 હજાર રૂપિયાનું અંદાજિત વધારે કે એથી વધારે નુકસાન થયેલું હોય એવું અનુમાન છે. પણ કમોસમી વરસાદ 2 દિવસ વધારે જોરદાર 2 દિવસ વધારે પડ્યો, જાજીવાર પડ્યો હોય એને હિસાબે નુકસાન થયેલું છે. ફાલ બધો ખરી ગયો છે અને મગ ભરવા આવ્યા છે. આપની શું માગણી છે સરકાર? આપની માગણી, સરકાર કંઈક સહાય આપે વીઘા દીઠ. અમારે તો 8-10 હજારનું નુકસાન છે, પણ સરકાર નુકસાન આપે એટલી અમારી ઈચ્છા છે.